अच्छे आते हैं। उदाहरण नंबर 22 बनवाना चाहिए। उदाहरण नंबर 17-21 की बात करें तो जो उदाहरण नंबर 17-21 में जो पॉइंट आवे छे ये यहां मोटा दायरा में इनो समावेश छे થઈ જાય છે માટે ઉદાહરણ નંબર 17-21 છે એ સ્કીપ કરેલા છે। તો ઉદાહરણ નંબર 22 છે એની રકમ આ મુજબ છે। તમારે પેજ ટેક્સ્ટબુક પેજ નંબર 182 છે એ ખુલી રાખવાની છે અને જોવાનું છે। તો ઉદાહરણ નંબર 22 છે એની રકમ આ મુજબ છે। ભવ્ય અને સ્લો ત્રણ છે બેના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના પાટીદારો છે। તારીખ 31/3/2017 ના રોજ પાકી સમય નીચે મુજબ આપેલું છે। તો આપણે હવાલા છે એ ક્લિક કરીએ। આયુષને આપણે 1/4/2017 ના રોજ પ્રવેશ આપીએ છીએ। પહેલો હવાલો છે આયુષ 5 લાખ મૂડી તરીકે અને 1 લાખ કામની તરીકે રોકડા લાવશે એટલે આ અવલંબી સરવાળો હતો નથી। જમીન મકાનની કિંમત 80,000 થી વધારી એટલે જમીન મકાનના આપણે 2 નંબરનો હવાલો છે એ યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડે એટલે યંત્રોની કિંમત યંત્રોમાં આપણે 3 નંબરનો હવાલો ટીક કરશું। દેવાદારો પર 10% ગામમાં અનામત રાખવી દેવાદારોમાં આપણે 4 નંબરનો હવાલો ટીક કરશું। નહીં ચૂકવે સમારકામ ખર્ચની જોગવાઈ 8,000 છે કરેલી છે એ આપણે હવાલો ટીક પાસે નહીં કારણ કે સમારકામ ખર્ચ આપેલો નથી માટે એની સીધી એન્ટ્રી આપશું। નવું નફો નુકસાનનું પ્રમાણ 2:1:2 છે તો નવું પ્રમાણ છે કેટલું છે તો કે 2:1:2 છે। ઉપરની વિગતો પરથી આમનું લખી પુનઃમૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા રોકડ અને બેંક ખાતું અને પ્રવેશ બાદનું કાપું સર્વેલું આપણે તૈયાર કરવાનું છે। તો અહીંયા સૌથી પહેલા આપણે કાપું સર્વેલું છે એની એન્ટ્રી લેતા જઈએ અને હવાલા છે એ સોલ્વ કરતા જઈએ। તો સૌથી પહેલા મૂડી દેવા બાજુ મૂડી એન્ટ્રી છે ભવ્ય અને શ્લોક તો ભવ્ય અને શ્લોકની મૂડી છે બાકી આપણે લાગ્યા 4 લાખ અને 3 લાખ સામાન્ય અનામત સામાન્ય અનામત છે એ જૂના પાટીદારો વચ્ચે જૂના પ્રમાણમાં આપણે વેચીએ છીએ। સામાન્ય અનામત છે 90,000 એટલે આવશે 3:2 ના પ્રમાણમાં એટલે 54,000 અને 36,000। કાર્યકર વળતર અનામત છે એ કેટલું છે તો કે 20,000 છે એટલે 3:2 ના પ્રમાણમાં 12,000 અને 8,000। એના પછી રોકાણ અનામત છે 10,000 એટલે 6,000 અને 4,000। એના પછી લેણદારો છે લેણદારો આપણે પાકા સળિયામાં લખશું 1,40,000। દેવાદારો પણ સીધા પાકા સળિયામાં લખશું 60,000 રૂપિયા। પાકની છે એટલે કે જૂના પાકા સળિયામાં પાકની એટલે કે જૂની પાકની આપેલી હોય તો એ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં આપણે મૂડી ખાતે લઈ જવાની રહેશે। તો મૂડી ખાતામાં પાકની રકમ છે 60,000 અને 40,000 જૂનું પ્રમાણમાં જેમ 2 છે। જમીન મકાન છે 3,50,000 છે તો જમીન મકાન 3,50,000 હવે એમાં કીધું છે કે 80,000 થી વધારે પ્લસ વધારો 80,000 3,50,000 વત્તા 80,000 એટલે આપણે 4,30,000 વધારો છે એટલે આપણે ક્યાં દર્શાવવું તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ વધારો 80,000। એના પછી યંત્રો છે 2,00,000 યંત્રો 2,00,000 છે હવે એમાં હવાલો એવો કીધું છે કે યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડે યંત્રોની
Thank you.
પ્રત્યેક ગુના મૂલ્યાંકન ખાતે 20000 રૂપિયા તો વિદ્યાર્થીઓ આ ઉદાહરણ પર બાકી છે એના ઉપરથી તમારે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 છે કે આના જેવો છે એ ગણવાનો છે એમાં પણ આનું તો લખવાની છે એટલે તમારે આનું પણ દર્શાવવાનું છે મૂળ ખાતું પણ દર્શાવવાનું છે ગુના મૂલ્યાંકન ખાતું પણ દર્શાવવાનું છે રોકડ ખાતું પણ દર્શાવવાનું છે અને પાકું સર્વેનું પણ દર્શાવવાનું છે તો આ છે ઉદાહરણ નંબર 12 થી લખ્યું છે